नमस्कार, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। ભારતીય રત્યો ઇતિહાસ, ચંદ્રના સાઉથ પોલ પર ચંદ્રયાન 3 નું વિક્રમ લેન્ડર સફળતાપૂર્વક લેન્ડ થતા અંકલેશ્વરમાં દિવાળી જેવો માહોલ। અંકલેશ્વરના રામકુંડ ખાતે મહંત ગંગાદાસ બાપુ દ્વારા અખંડ રામધૂનનું આયોજન। ભરૂચમાં ચંદ્રયાન 3 ના સફળતાની ઉજવણી, ભાજપ દ્વારા આતશબાજી અને મીઠાઈ ખવડાવી ઉજવણી કરાઈ। મિશન મૂન અંતર્ગત ચંદ્રયાન 3 ની લેન્ડિંગ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ઉપલબ્ધિ અંગે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી। ભરૂચ જિલ્લાના પાલેદ થી વાયા જંગાર નવીપુર થઈ ભરૂચ ખાતે એસટી બસ મારફતે અભ્યાસ કરવા આવતા 100 થી વધુ વિદ્યાર્થીઓની હાલત કફોડી। ભારતે આજે ઇતિહાસ રચ્યો છે। ચંદ્રયાન 3 નું વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે। અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ ખાતે મહંત ગંગાદાસ બાપુ દ્વારા વિક્રમ લેન્ડર સફળતાપૂર્વક લેન્ડ થાય તે માટે અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું। ચંદ્રના સાઉથ પોલ પર લેન્ડિંગ કરનાર ભારત પહેલો દેશ બન્યો છે, ત્યારે ચંદ્રના કોઈપણ ભાગમાં યાન ઉતારનાર તે ચોથો દેશ બની ગયો છે। આ પહેલા માત્ર અમેરિકા, સોવિયત યુનિયન અને ચીનને આ સફળતા મળી છે। ચંદ્રયાન 3 નું વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ થતાં દેશભરમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો છે। ઠેર ઠેર લોકોએ આ પર્વને વધાવી ઉજવણી કરી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી। અંકલેશ્વરના રામકુંડ ખાતે મહંત ગંગાદાસ બાપુ દ્વારા ચંદ્રયાન 3 નું વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ કરે તે માટે રામકુંડ ખાતે અખંડ રામધૂનનું આયોજન કરાયું હતું, જેમાં ફૂલો દ્વારા બનાવેલ ભારતના નકશામાં ચંદ્રયાનની પ્રતિકૃતિનું નિર્માણ કર્યું હતું। આ રામધૂનમાં સંતો, મહંતો, નર્મદા પરિક્રમા વાસીઓ અને ભક્તો જોડાયા હતા। દરમિયાન વિક્રમ લેન્ડરની સફળતાપૂર્વક લેન્ડ થતાં સૌ ઝૂમી ઉઠ્યા હતા અને સંતો, મહંતો તેમજ ભક્તોએ દેશભક્તિના ગીત ઉપર ઝૂમી ઉઠ્યા હતા। જય શ્રી રામ, ભારત માતા કી જય, વંદે માતરમ। આજ અમારા હિન્દુસ્તાન કી ધરતી કા એક મહાન ચંદ્રયાન ચંદ્ર કે ઉપર જમીન છૂને જા રહી હે ઓર આજ લેન્ડિંગ હુઆ। આજ હમારે રામકુંડ તીર્થ ઉપર સભી સંતો પરિક્રમાવાસીઓને એક ભારત માતા કા પોજ બનાકર ઓર સીતારામ નામ કી ધૂન લગા કે શાંતિપૂર્ણ યાન લેન્ડિંગ હો ઉસી ઉપક્રમ મેં આજ ના કાર્યક્રમ રખા થા। આજ હમ લોગ પૂરા દેશ ખુશી મના રહા હૈ તો હમારા અંકલેશ્વર ક્યું બાકી રહે, ઇસીલીએ રામકુંડ તીર્થ ઉપર આજ ઇતને લોગ ધૂન ગાયે ઓર ભગવાન કો પ્રાર્થના કીએ કે હમારા દેશ ચંદ્ર કે ઉપર જે ગતિ કર રહા હૈ દિન પ્રતિદિન ઓર ગતિ પ્રગતિ કરે એસી શુભકામના। ભારત માતા કી જય, હર હર મહાદેવ। બીજી તરફ અંકલેશ્વર શહેરના 3 રસ્તા સર્કલ પાસે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો દ્વારા ચંદ્રયાન 3 નું વિક્રમ લેન્ડર ચંદ્રના સાઉથ પોલ પર સફળતાપૂર્વક લેન્ડ થતાં ફટાકડા ફોડી આ ઐતિહાસિક પળને વધાવી દેશના વડાપ્રધાન અને ઇસરોના વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી હતી। ચંદ્રયાન 3 નું સફળ લેન્ડિંગ થયું છે એ વિશ્વને બતાવી દીધું છે ભારતે કે ભારત વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યો છે। એની ખુશીમાં આજે 3 રસ્તા ખેતેશ્વર સર્કલ પર ફટાકડા ફોડી અને દિવાળી જેવો માહોલ બનાવવામાં આવ્યો છે। ભારત માતા કી જય, વંદે માતરમ, ભારત માતા કી જય। આજનો જે દિવસ છે એ ભારતીય ઇતિહાસમાં સુવર્ણ અક્ષરથી લખવામાં આવશે, કારણ કે ભારતે વિશ્વને બતાવી દીધું છે કે ભારત એ વિશ્વગુરુ બનવાની તૈયારીમાં છે। આજે જે ચંદ્રયાન સફળતાપૂર્વક લેન્ડિંગ થયું એના ઉપલક્ષમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી આ ઉત્સવ મનાવવામાં આવ્યો છે અને ઇસરો અને ભારત સરકારને સફળ લેન્ડિંગ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ખૂબ અભિનંદન। ભારત માતા કી જય, વંદે માતરમ। મિશન મૂન અંતર્ગત ચંદ્રયાન 3 ની લેન્ડિંગ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયેલ ઉપલબ્ધિ અંગે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી। ચંદ્રયાનના ચંદ્ર પર સફળ લેન્ડિંગ અંગે બુધવાર સવારથી જ ભરૂચ શહેર જિલ્લામાં ઉત્સુકતા જોવા મળી હતી। આ ઐતિહાસિક ઘટનાને જીવંત નિહાળવા માટે પણ વિશેષ આયોજનો કરવામાં આવ્યા હતા। ભરૂચના કસક સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરોએ ચંદ્રયાનના સફળ ઉતરાણને નિહાળ્યું હતું।
ચંદ્રયાન 3ના લેન્ડિંગની સાથે જ હનુમાન ચાલીસાનું પઠન કરી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી. ચંદ્રયાનની સફળતા સાથે જિલ્લા ભાજપ દ્વારા ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી દિવાળી જેવા માહોલની ઉજવણી કરવામાં આવી હતી. ચંદ્રયાન 3ની સફળ ઉતરાણથી ભારત વિશ્વ ફલક પર ઝળકતા ભરૂચીઓ સહિત દરેક દેશવાસીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. ઇસરોના વૈજ્ઞાનિકોના સફળ ચંદ્રયાન 3ના ઉતરાયણના માનમાં ઝૂમી ઉઠ્યો છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ 9 વર્ષના કામોની આ સૌથી મોટી ઉપલબ્ધિ છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રોમાં જે રીતે કામ કરી રહી છે, દેશનું નામ સમગ્ર દુનિયામાં ગૌરવે લેવાય એ પ્રકારનું આજે દક્ષિણ ઝોનમાં ચંદ્રયાનનું પ્રથમ ઉતરાયણ આપણા હિન્દુસ્તાને કર્યું છે, ત્યારે હું સમગ્ર ઇસરોના વૈજ્ઞાનિકોની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને હું આ ઉપલબ્ધિ બાબતે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જેટલા અભિનંદન આપું એટલા ઓછા છે. સમગ્ર ભરૂચ જિલ્લો 14 મંડળમાં આજે આ ઉત્સવનો માહોલ છે. સામાન્ય પ્રજા પણ રસ્તે ચાલતા પણ લોકો આ ઉત્સવમાં સામેલ થયા છે, ત્યારે સમગ્ર ઇસરોની ટીમને પુનઃ અભિનંદન આપું છું. 3.84 લાખ કિલોમીટરનું આજે અંતર કાપીને આજે ચંદ્રયાનનું સફળ ઉડ્ડયન થયું છે, ત્યાં લેન્ડિંગ થયું છે, ત્યારે સમગ્ર ઇસરોની ટીમને અભિનંદન. અમેરિકા કરતાં પણ 5-7 ગણા ઓછા ખર્ચે આ ચંદ્રયાન પર આપણું આ ચંદ્રયાન 3 લેન્ડિંગ થયું છે, ત્યારે સમગ્ર ટીમને પુનઃ અભિનંદન અભિનંદન અભિનંદન. ભરૂચ જિલ્લાના પાલેથી વાયા જંગાર નબીપુર થઈ ભરૂચ ખાતે એસટી બસ મારફતે અભ્યાસ કરવા આવતા 100થી વધુ વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા હતા કે સવારે પાલેજ ખાતે આવેલી એસટી બસમાં 56 લોકોની બેસવાની વ્યવસ્થા હોય છે, જે બસમાં ડ્રાઈવર અને કંડક્ટર 100થી વધુ મુસાફરોને જોખમી રીતે બેસાડતા હોય છે. એસટી બસમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓ હોવાના કારણે બસમાં ખીચોખીચ હાલતમાં ઊભા રહી ભરૂચ અભ્યાસ માટે આવવું પડે છે, જે બાબતની અવારનવાર એસટી બસ ડેપો મેનેજરને રજૂઆતો કરવામાં આવી હતી. તેમ છતાં તેઓની આ સમસ્યાનો કોઈ ઉકેલ આ દિન સુધી આવ્યો ન હતો. આખરે આજરોજ વિદ્યાર્થીઓએ ભરૂચના નવનિર્માણ પામેલ બસ ટર્મિનલ ડેપો ખાતે ડેપો મેનેજર સમક્ષ હોબાળો મચાવ્યો હતો અને આ રૂટ ઉપર બસોની ફાળવણી કરવા માંગ કરી તેઓને લેખિતમાં રજૂઆત કરી હતી. મારું નામ સુહેલ પટેલ છે, હું જંગર ગામથી આવું છું. અમારો પ્રોબ્લેમ એ છે કે સવારે જે 9 વાગ્યા બસ ચાલે છે, હાઈવે લાઈન પર 12 ગામોની વચ્ચે એ લોકો એક જ બસ ફાળવેલી છે. તેમાં એક બસની 56ની સીટમાં 110 વિદ્યાર્થીઓ રોજ જ મુસાફર કરતા હોય છે. મુસાફરીમાં બેસવાની વાત તો દૂર, પણ ઊભું રહેવાની પણ જગ્યા નથી. છોકરા લોકોએ આગળ કેબિનમાં બેસવું પડે છે. આગળ કોઈ મોટી જાનહાનિ થાય કુદરતી રીતે તો તેનું જવાબદાર કોણ રહેશે? એસટી તંત્ર રહેશે. વારંવાર રજૂઆત કરવા છતાં ડેપો મેનેજર કોઈ નિરાકરણ લાવેલ નથી. આજે અમારે ન્યૂઝ વાળાને બોલાવીને હેલ્પ લેવી પડી અને અને આગળ નિરાકરણ ના આવ્યું તો અમે કલેક્ટર સાહેબ તુષાર સુમેરા સરને પણ રજૂઆત કરવા તૈયાર છે. જે પ્રમાણે એમની જરૂરિયાત છે એ આપણે એમના સમય પર બસ તો આપી જ છે, પણ સંખ્યા વધી જાય છે તો આપણે અન્ય કોઈ બસને વાયા કે સુવિધા આપીને એ પ્રશ્નનું નિરાકરણ લાવીશું. આગામી સમયમાં અમારું આયોજન છે. ડ્રાઈવર કંડક્ટરોની ભરતી પ્રક્રિયા ચાલુ છે. આપણને નવા ડ્રાઈવર કંડક્ટર મળશે એટલે એ રૂટ ઉપર અન્ય શિડ્યુલનું આયોજન આપણે તેઓને પ્રાથમિકતા આપીને કરીશું. હવે સમય છે એક વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો. તો જોતા રહો સિટી ન્યૂઝ. ઈવા મેટર્નિટી હોમ સ્ત્રીઓ માટે વિશ્વસનીય કેન્દ્ર છે. અહીં સ્ત્રીઓની તરુણાવસ્થાથી શરૂ થઈને મેનોપોઝ સુધીની સંપૂર્ણ અને સમજપૂર્વક કાળજી લેવામાં આવે છે. અમે ગર્ભાવસ્થા તથા સ્ત્રી રોગને લગતા તમામ પ્રશ્નો અને એ સાથે જોડાયેલા લાગણીના પાસાને સમજીને વિશિષ્ટ સહકાર તથા સારવાર પૂરી પાડીએ છીએ. અમારી ક્ષમતા અને પ્રવીણતાનો વધુમાં વધુ ઉપયોગ કરી આપને સર્વોત્તમ સારવાર આપી શકીએ તે માટે અમારો બનતો પ્રયત્ન કરીએ છીએ. અહીં તમે અનુભવી શકશો કે તમે એક વિશ્વસનીય સ્થળ પર છો. આથી આજે જ આપની તંદુરસ્તીની સુંદર સફર ઈવા સાથે શરૂ કરો. ઉપલબ્ધ સારવાર: ગર્ભવતી માતાની સંપૂર્ણ કાળજી તથા સારવાર, નોર્મલ ડિલિવરી, પીડા રહિત ડિલિવરી, જોખમી ડિલિવરી તથા સિઝેરિયન ઓપરેશનના નિષ્ણાંત, નિસંતાનપણુંની વૈજ્ઞાનિક તથા આધુનિક સારવાર, ગર્ભાશયની કોથળીનું ઓપરેશન, લેપ્રોસ્કોપી ઓપરેશનની સુવિધા, કુટુંબ નિયોજનનું ઓપરેશન તથા યોગ્ય માર્ગદર્શન,
ગર્ભાશયના મુખનું કેન્સર, સ્તન કેન્સર તથા અંડાશયના કેન્સરની સંપૂર્ણ તપાસ તથા આધુનિક સારવાર, એચપીવી વેક્સિનની સુવિધા ઉપલબ્ધ, રજોનિવૃત્તિને લગતી તમામ સમસ્યાનું નિદાન, 3D તથા કલર ડોપલર સોનોગ્રાફી, મેડિક્લેમની સુવિધા ઉપલબ્ધ. શુભમ હિલ્સ. જ્યારે તમે ઘર વિશે વિચારો છો ત્યારે અમે જાણીએ છીએ કે તમે એક વિશાળ જગ્યા, લીલોછમ બગીચો અને વિશિષ્ટ ઘરની અપેક્ષા રાખો છો. તમારી દરેક કલ્પનાઓને સાકાર કરી દેતું ઘર હવે શુભમ હિલ્સમાં છે. શુભમ હિલ્સ માત્ર 7 માળનું જ બિલ્ડિંગ તથા બંગલોસ તો ખરા છે. એક પ્રીમિયર લક્ઝરી એપાર્ટમેન્ટ છે જે આપને આકર્ષક ઓફર કરે છે. આપને મળશે ઝીણવટપૂર્વક આયોજિત કરેલ ઇન્ડોર અને આઉટડોર એમિનિટીઝ. અમારી સુવિધાઓમાં સામેલ છે આકર્ષક મેઇન ગેટ, સીસીટીવી કેમેરા, સિક્યુરિટી કેબિન, સિનિયર સિટીઝન સિટિંગ એરિયા, સ્ટ્રીટ લાઇટ્સ, ગ્રીન ગાર્ડન, 3 મિક્સ રોડ વિથ પેવર બ્લોક, ચિલ્ડ્રન પ્લે એરિયા. તો આજે જ સંપર્ક કરો. શુભમ હિલ્સ જાડેશ્વરથી તવરા રોડ પર વિકસિત એરિયામાં માતૃછાયાની બાજુમાં મેઇન રોડ ટચ શુભમ હિલ્સ તવરા. ભરૂચ શહેરમાં લોકોની સમસ્યાઓ જાણવા અને તેના નિરાકરણ માટે ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકના ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્થાનિક આગેવાનો અને રહીશો હાજર રહ્યા હતા. ભરૂચ શહેરમાં લોકોની સમસ્યાઓ જાણવા અને તેના નિરાકરણ માટે શહેરના આગેવાનો સાથે ખાસ વાતચીત માટે બી ડિવિઝન પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શનના ભાગરૂપે ભરૂચ SP મયુર ચાવડાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક દરબારમાં સ્થાનિક આગેવાનો અને સ્થાનિક રહેશો હાજર રહ્યા હતા. બેઠકમાં સ્થાનિકોએ તેમને પડતી તકલીફો અને સમસ્યાઓ અંગે રજૂઆતો કરી હતી. આ મામલે SP મયુર ચાવડાએ તેમની ફરિયાદો અને સમસ્યાઓ સાંભળી અને આગામી સમયમાં તેને દૂર કરવા જણાવ્યું હતું. પોલીસ સ્ટેશન વિસ્તારમાં તમામ વર્ગના લોકો, તમામ ધર્મના લોકો જોડાયા હતા, જેમ આપે જોયું હશે, અને બધાએ અલગ અલગ પ્રકારની રજૂઆત કરી હતી. રજૂઆત ટ્રાફિક રિલેટેડ, અમુક નશીલા પદાર્થ રિલેટેડ, એ બધી રજૂઆત કરી, એ બધી રજૂઆત સાંભળી છે. અમુક વિષય જે પોલીસના લગત છે, તમામ વિષય ઉપર પોલીસે ગંભીર રીતે નોંધ લીધેલી છે, અને આગામી સમયમાં આ લોકોની જે રજૂઆત છે એ અમારી ભરૂચ જિલ્લા પોલીસની ટીમ એનું નિરાકરણ આવશે એવી હું માહિતી અને ખાતરી અમે લોકોને આપી છે. અંકલેશ્વર વિસ્તારમાં સંબંધીના ઘરે રહેતા યુવકે એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાનો કબૂતર પકડવાના બહાને ઉપર ચડી સ્નાન કરતી મહિલાનો વાંધાજનક વિડીયો બનાવી મહિલાએ તેને જોઈ જતા વિડીયો વાયરલ થવાના ડરના કારણે 181 મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી. ટીમ સ્થળ પર પહોંચી વિડીયો બનાવનાર યુવકને પકડી પોલીસના હવાલે કર્યો હતો. અંકલેશ્વર વિસ્તારમાં પોતાના સંબંધીના ઘરે રહેતા એક યુવકે મોબાઈલમાં પોર્ન વિડીયો જોવાની આદત છે. તેની આ આદતના કારણે હાલમાં તેણે જેલમાં જવું પડ્યું છે. આ યુવક અંકલેશ્વરના એક એપાર્ટમેન્ટમાં કબૂતર પકડવાના બહાને બાથરૂમની પાઇપ પકડી ઉપર ચડી ત્યાંથી બાથરૂમમાં સ્નાન કરતી મહિલાનો વિડીયો ઉતારી રહ્યો હતો. આ સમયે મહિલાએ તેને જોઈ લેતા બૂમાબૂમ કરતા તે યુવાને ગભરાઈને નીચે ઉતરી ગયો હતો. આ યુવકની હરકતથી ગભરાઈ ગયેલ મહિલાએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી તેનો વિડીયો વાયરલ થવાની બીક લાગી થી હોય મદદ માંગી હતી. 181ની ટીમે કોલ મળતા તાત્કાલિક રેસ્ક્યુ વાન સાથે સ્થળ પર પહોંચી મહિલા સાથે વાતચીત કરીને વિડીયો ઉતારનાર યુવકને પકડી પાડ્યો હતો. 181ની ટીમે યુવકનો મોબાઈલની ગેલેરીમાં તપાસ કરતા મહિલાના સ્નાન કરતા વાંધાજનક વિડીયો ક્લિપ તેના મોબાઈલમાંથી મળી આવ્યા હતા. ત્યારે અનેક પોર્ન વિડીયો પણ તેના મોબાઈલમાંથી મળ્યા હતા. જોકે આ રીતે સ્નાન કરતી મહિલાનો વાંધાજનક વિડીયો બનાવવાનો ગુનો બનતો હોય છે, પરંતુ આ મામલે 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ વિડીયો ક્લિપ ડિલીટ કરીને યુવાનને પોલીસના હવાલે કરતા પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. અંકલેશ્વર તાલુકાના સામોર ગામની સીમમાં આવેલ ખેતરમાંથી શહેર બી ડિવિઝન પોલીસે શ્રાવણીઓ જુગાર રમતા 7 જુગારીઓને ઝડપી પાડી 5 શખ્સોને વોન્ટેડ જાહેર કરી રોકડ રકમ, મોબાઈલ અને 2 બાઈકો મળી કુલ રૂપિયા 67,000 મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ સૂત્રોએ માહિતી મુજબ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગ દરમિયાન સામોર ગામની સીમમાં આવેલ ખેતરમાં શ્રાવણીય જુગાર રમાઈ રહ્યો હોવાની મળેલી માહિતીના આધારે રેડ કરતા જુગાર રમતા સંજય પટેલ, કાલિદાસ વસાવા, ગૌરવ વસાવા, નિલેશ વસાવા, વિજય વસાવા, સંજય ડોડિયા અને સંજય વસાવાને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા રૂપિયા 11,300,
તેમજ 16,000ના 4 મોબાઈલ મળી, 40,000 તેમજ 2 બાઇક મળી, કુલ 67,300 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત જુગારના દરોડા દરમિયાન પોલીસને જોઈને સ્થળ પરથી ભાગી છૂટેલા અરવિંદ વસાવા, ધર્મેશ વસાવા, વિજય વસાવા, શુક્લ વસાવા, દિનેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વરની અમલાખાડી પાસે બોઈદરા ગામના માર્ગ ઉપર શ્રાવણીઓ જુગાર રમતા 4 જુગાડિયા ઝડપાઈ જતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે એક કાર મળી 3.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ સૂત્રે માહિતી મુજબ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન આમલાખાડીની બાજુમાં બોઈદરા ગામ તરફ માર્ગ પર બાવળની ઝાડીમાં જુગાર રમાઈ રહ્યો હોવાની મળેલી માહિતીના આધારે દરોડા પાડ્યા હતા. પોલીસે જુગાર રમતા સતીશ દેવરાટ થોરાટ, દીપક રમેશ સુતેલ, હિતેશ છોટુ પટેલ અને રસિક મણીલાલ સોલંકીને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. શહેર પોલીસે રોકડા રૂપિયા 4600 તેમજ 20,000ના 4 નંગ મોબાઈલ અને 3 લાખની ઇકો કાર મળી કુલ 3,25,000નો મુદ્દામાલ કબજે કરી ચારેય જુગારિયાઓની ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના સારંગપુરના વણઝારાવાસમાં પાર્ક કરેલ ઇકોમાંથી સાયલેન્સર ચોરી થઈ જવા પામી હતી. ઇકો કાર ચાલક દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તજવીજ શરૂ કરી છે. અંકલેશ્વર તાલુકામાં પુનઃ ઇકો કારમાં રહેલ પેડિલમને લઈ સાયલેન્સર ચોરી કરતી ગેંગ પુનઃ સક્રિય થઈ હોવાનું સામે આવ્યું છે. અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામ ખાતે વણઝારા વાસમાં રહેતા મુકેશ વણઝારાએ પોતાની ઇકો કાર ઘર આગળ ગત રાત્રિના પાર્ક કરી હતી. જે ઇકો કારમાંથી સાયલેન્સર ચોર ગેંગ ત્રાટકીને સાયલેન્સર કાઢી ફરાર થઈ ગઈ હતી. સવારે ઇકો કાર ચાલુ કરતા અંદરથી અવાજ આવતો હોવાથી મુકેશભાઈએ ચેક કરતા સાયલેન્સરની ચોરી થઈ હોવાની શંકા જતા ગેરેજ સંચાલક પાસે ચેક કરાવતા સાયલેન્સરની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. જે આધારે મુકેશ વણઝારા જીઆઈડીસી પોલીસ મથકને ફરિયાદ નોંધાવી તજવીજ શરૂ કરતા જીઆઈડીસી પોલીસે ગુનો દાખલ કરી તજવીજ શરૂ કરી હતી. આજ રોજ મારી ઇકોમાંથી કઈ સાયલેન્સરનો કઈ ચોરી થયો છે તે આજે હું એફઆઈઆર કરવા આવ્યો છું. અને જે આ વસ્તુ મેં શોરૂમમાં ગયો, એક સિમ્બોલ લાઇટનો આવતો હતો, તે સિમ્બોલ બતાવવા ગયો, શેનો સિમ્બોલ આવે એન્જિન પર, તો એ એવું કીધું કે તમારા સાયલેન્સરમાંથી આ વસ્તુ ચોરી થઈ ગઈ છે. આમ ભરૂચ જિલ્લા અને શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત ભરૂચ શહેરના નર્મદા મૈયા બ્રિજ નીચેનો નો પાર્કિંગ હોવા છતાંય ઘણા બધા નોકરિયાત અને અન્ય લોકો પોતાની બાઇકો અને વાહનો પાર્ક કરીને જતા રહે છે, જેના કારણે આ સ્થળેથી પસાર થતા અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, જેની ઘણી ફરિયાદો જિલ્લા ટ્રાફિકના પીઆઈ SB ગાવિત અને શહેર ટ્રાફિકની ટીમે આજ રોજ બોડા સર્કલ નજીક બ્રિજ નીચે પાર્ક કરેલા વાહનોને ડિટેન કરીને તેને લોક કર્યા હતા. જોકે આ વાહન ચાલકો અલગ અલગ કંપનીઓમાં ફરજ બજાવતા હોય વહેલી સવારે અહીંયા વાહનો પાર્ક કરીને જતા રહ્યા બાદ ગમે ત્યારે આવીને વાહનો લઈ જતા હોય છે. હાલમાં પોલીસે આ વાહનોને ડિટેન કરી તેના વાહન માલિકો સામે દંડનીય કાર્યવાહી કરીને હવે પછી અહીંયા નો પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક નહીં કરવા માટે અપીલ કરી હતી. ભરૂચ જિલ્લામાં ગુનાખોરીને ડામવા ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન મળેલી બાતમીના આધારે અગાઉ પશુ ચોરીમાં પકડાયેલ નબીપુરના મરતુજા ઢોકડિયા તથા તેનો સાગરીત ભરૂચ શહેરના ડુંગરી વિસ્તારમાં આવેલ શાહજહા ગ્રાઉન્ડમાં અંધારામાં 2 જેટલી ભેંસો સગે વગે કરે છે. તે બંનેને ભેંસોના શંકાસ્પદ જણાતા સ્થળ ઉપર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની તપાસમરી ગ્રાઉન્ડ ઉપરથી 2 જેટલી ભેંસો સાથે આરોપીઓ ઝડપાયા હતા, જેઓને ભેંસોની માલિકી અંગેના પુરાવા માંગવામાં આવતા તેઓ પાસે કોઈ પુરાવા મળી આવ્યા ન હતા, જેથી બંને ઈસમોની ઊંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં બંને ઈસમો ભાંગી પડ્યા હતા અને તેઓએ કબૂલાત કરી હતી કે એક દિવસ અગાઉ રાજપાડી નજીક અવિધા ગામ ખાતે ગભણમાં આ બંને ભેંસો બાંધેલી હતી, જેની તેઓએ ચોરી કરી ભાડાના ટેમ્પા વડે ભરૂચ ખાતે લઈ આવ્યા હતા. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મામલે મુર્તુજા અબ્દુલ ઢોકડિયા રહેવાસી મેમ્બર સ્ટ્રીટ નબીપુર તેમજ કરણભાઈ સનાભાઈ વસાવા રહેવાસી નવીનગરી નબીપુર નાઓની ધરપકડ કરી તેઓ પાસેથી કુલ 85,000નો મુદ્દામાલ કબજે કરી મામલે દીપક સનાભાઈ વસાવા નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નશાખોરીનો વેપલો કરતા ઈસમો સામે જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં કર્મીઓને બુટલેગરના કારનામાઓનો અંત લાવવા નાતે સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે.
તેવામાં ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ। ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે શહેરના રોટરી ક્લબની પાછળ આવેલ મારવાડી ટેકરા ખાતે રહેતા લિસ્ટેડ બુટલેગર હનીફ ઉર્ફે અન્નુ દિવાનનાઓ તેના રહેણાંક મકાનમાં આવેલ બાથરૂમના ગુપ્ત ખાનામાં તથા મકાનની બહાર બે નંબર વગરની મોપેડની ડિક્કીમાં ગેરકાયદેસરનો વગર પાસ પરમિટનો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા સારું રાખેલ હોય પોલીસના દરોડામાં ઝડપાઈ ગયો હતો। ભરૂચ એ ડિવિઝન પોલીસે આ મામલે ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ રંગ 313 તેમજ બે જેટલી મોપેડ મળી કુલ 1,56,560 મુદ્દામાલ સાથે બુટલેગર હનીફ ઉર્ફે અન્નુ મહેમૂદ ઇમરાન શાહ દિવાન રહેવાસી મારવાડી ટેકરો ભરૂચ તેમજ મુનાફ અબ્દુલ રહેમાન સૈયદ રહેવાસી રાવડીઓ ટેકરો ધોળીકુઈ ભરૂચનાઓને ઝડપી પાડી મામલે સહેબાઝ ઉર્ફે સોહેલ મારવાડી નામના ઇસમને વોન્ટેડ જાહેર કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। નેત્રંગ રહેણાંક મકાનમાંથી સૌથી ઝેરી રસેલ વાઇપર નામના સાપને ઝડપી લેવામાં વન વિભાગની ટીમને સફળતા સાંપડી હતી। આ સાપ મનુષ્યને કરડે અને તેનું ઝેર 3 ml જેટલું શરીરમાં પ્રસરી જાય તો 10-15 મિનિટમાં મનુષ્યનું મોત નીપજે છે। નેત્રંગ ટાઉનમાં આવેલ જલારામ ફળિયા વિસ્તારમાં રહેતા અમૃતાબેન મોતીભાઈ વસાવાના રહેણાંક ઘરમાં રસેલ વાઇપર સૌથી ખતરનાક ઝેરી સાપ નીકળતા પરિવારજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો, સાથે નાસભાગ મચી જવા પામી હતી। જે બાદ સ્થાનિક દ્વારા નેત્રંગ વન વિભાગના RFO SU ઘાંચીને ટેલિફોનિક જાણ કરતા તાત્કાલિક સ્થળ પર વન વિભાગના કર્મચારીઓ દોડી આવી ભારે જહેમત બાદ સાપને ઝડપી લેતા સ્થાનિકોએ રાહતનો દમ લીધો હતો। તારીખ 17-8 ગુરુવારના રોજ VCT ગર્લ્સ કેમ્પસના પ્રાંગણમાં L&T કંપનીની ટીમ દ્વારા CSR પ્રોજેક્ટ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં પ્રાઇમરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કોલેજ આમ તમામ વિભાગની વિદ્યાર્થિનીઓ CEO નુસરત જહાં તમામ વિભાગના આચાર્ય તેમજ સંસ્થાના અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। વિદ્યાર્થિનીઓએ આવનાર ટીમના માર્ગદર્શન હેઠળ અલગ અલગ પ્રકારના વૃક્ષો જેમ કે જમરૂખ આંબો જાંબુ ચીકુનું રોપણ કરી અનેરો આનંદ મેળવ્યો હતો। અંતમાં વૃક્ષોના વાવેતરનું મહત્વ તેમજ તેનાથી થતા અનેક લાભ વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી। આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત માંગરોળ તાલુકાના પ્રાકૃતિક ખેતી કરતા 6 થી વધુ ગામના ખેડૂતોએ શાકભાજી કઠોળ કેળા પપૈયા બ્લેક રાઈસ જેવી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન કરી APMC માર્કેટ જંખવાવ ખાતે વેચાણના સ્ટોલ ઊભા કરી વેચાણ માટેની વ્યવસ્થા કરી હતી। પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત વાલજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા સૌ પ્રથમ ખેડૂતોએ પોતાના ખેતરમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો વપરાશ બંધ કરવો પડે છે। પ્રાકૃતિક ખેતીમાં દેશી ગાય આધારિત ખેતી અપનાવવી જોઈએ, જેમાં દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે ખેતી કરી શકાય છે। આ પ્રાકૃતિક ખેતીના પંચામૃત જેવી કે જીવામૃત બીજમૃત આચ્છાદન વાપસા સહજીવી પાક વગેરે પદ્ધતિનો ઉપયોગ કરો। માંગરોળ તાલુકાના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। ગુરુવારે APMC માર્કેટ જંખવાવ ખાતે સ્ટોલ ઊભા કરી બજાર કિંમતે શાકભાજી ફળ અલગ અલગ પ્રકારના રાઈસના વેચાણની વ્યવસ્થા થતાં મોટી સંખ્યામાં ગ્રાહકો ઉમટી પડ્યા હતા। APMCના ઇન્સ્પેક્ટર ઇલિયાસ મલેકે જણાવ્યું હતું કે આ પ્રાકૃતિક ખેતીના સ્ટોલ APMC જંખવાવ હાટ બજારમાં દર ગુરુવારે લગાવવામાં આવશે તથા આગામી સમયમાં APMC કોસંબા અને મોસાલી ખાતે ભરાડા હાટ બજારમાં પણ પ્રાકૃતિક ખેતી અંગેના સ્ટોલ લગાવવામાં આવશે અને ખેડૂતોને વેચાણ અંગેની તમામ સુવિધા APMC કોસંબા દ્વારા પૂરી પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું। આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર NG ગામિત કીમ ફાર્મ સરોજબેન સાવલિયા મદદનીશ ખેતી નિયામક બાગાયત અમલીકરણ માંગરોળ પુષ્કાંત સ્વર્ણકાર વિસ્તરણ અધિકારી જયદીપભાઈ પુરોહિત જંખવાવના સર ઉમેદભાઈ ચૌધરી APMCના ઇન્સ્પેક્ટર ઇલિયાસ મલેક KUC અટોદરિયા તથા તાલુકા પંચાયતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। નર્મદા જિલ્લા કેવડિયા કોલોની ખાતે રહેતી પ્રેમિકાને એના જ ઘરમાં મળવા આવેલ પ્રેમીને પ્રેમિકાના પતિએ ઘરમાં વાતો કરતા જોઈ લેતા પરિણીતાના પતિએ યુવકને ઢોર માર મારતા પ્રેમીનું મોત થયું હતું। આ પ્રકારના ગંભીર આક્ષેપ મરણ જનારના કુટુંબીજનોએ કર્યા હતા। પ્રાપ્ત માહિતી મુજબ તણખલા ગામના રઈસ ઇબ્રાહીમ શાહ દિવાનના પુત્ર મિનહાઝ ઉર્ફે અક્કો તણખલા ગામથી સવારે પોતાના પિતાની દવા લેવા જવાનું કહીને કેવડિયા કોલોની તરફ જવા નીકળ્યા હતા। બપોરના સમયે તણખલા ગામ ખાતે મિનહાઝના ફોન પરથી કોઈ અજાણ્યા ઈસમનો ફોન આવ્યો હતો કે તણખલા ગામ તમારા કોઈ ઈસમ કેવડિયા કોલોની પાસે ઇજાગ્રસ્ત હાલતમાં બેભાન અવસ્થામાં જણાઈ રહેલ છે। આ ખબર ઇજાગ્રસ્ત ઈસમના કુટુંબીજનોને થતાં કેવડિયા ખાતે દોડી ગયા હતા। ત્યાં નજીકના ગરુડેશ્વર ગામના સરકારી દવાખાના
લઈ જતા ગરુડેશ્વર સરકારી દવાખાનાના ડોક્ટર દ્વારા રાજપીપળા સરકારી દવાખાનામાં રિફર કરવા જણાવાયું હતું, જ્યાં તબીબો દ્વારા યુવાનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગેની જાણ કેવડિયા કોલોની પોલીસ સ્ટેશને કરવામાં આવી હતી. પોલીસે મોત અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભારતીય રત્યો ઇતિહાસ. ચંદ્રના સાઉથ પોલ પર ચંદ્રયાન 3નું વિક્રમ લેન્ડર સફળતાપૂર્વક લેન્ડ થતા અંકલેશ્વરમાં દિવાળી જેવો માહોલ. અંકલેશ્વરના રામકુંડ ખાતે મહંત ગંગાદાસ બાપુ દ્વારા અખંડ રામધૂનનું આયોજન. ભરૂચમાં ચંદ્રયાન 3ના સફળતાની ઉજવણી. ભાજપ દ્વારા આતશબાજી અને મીઠાઈ ખવડાવી ઉજવણી કરાઈ. મિશન મૂન અંતર્ગત ચંદ્રયાન 3ની લેન્ડિંગ પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ ઉપલબ્ધિ અંગે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી. ભરૂચ જિલ્લાના પાલેથી વાયા જંગાર નવીપુર થઈ ભરૂચ ખાતે એસટી બસ મારફતે અભ્યાસ કરવા આવતા 100થી વધુ વિદ્યાર્થીઓની હાલત કફોડી. આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.